फ्रेंड्स तमे मारी चैनल पर नवा हो तो प्लीज चैनल ने सब्सक्राइब करो और लेटेस्ट वीडियो ने जानकारी माटे बेल आइकॉन ने क्लिक करो। वेलकम टू विपुलास किचन। फ्रेंड्स आज आप सेव उसल बनाता सीखवा छे, तो चलो रेसिपी की शुरुआत करीशू। एना माटे मैं आ एक वाटकी वटाणा लीधा है, जेने हूँ सवार सोक कर रात्र मीठू ने हळदर राखी प्रेशर कूक कर दईश। આમ તો વટાણા તો 4-5 કલાકમાં કૂક થઈ જાય છે, પણ સવારથી વાફેલા પલાળેલા હશે તો 5 મિનિટમાં કૂક થઈ જાય છે। હવે સેવ ઉસળનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ તરી હોય છે, તો તરી બનાવવા માટે મેં આ 1/4 બાઉલ જેટલું લસણ લીધું છે, જેને 2 ટીસ્પૂન જીરું સાથે હું એને ક્રશ કરી લઈશ। હવે એને આ 2-3 ટેબલસ્પૂન તેલ જે મેં લીધું છે એને બહુ ગરમ નથી થવા દીધું, હાલ જ હજુ તો મેં ગેસ ચાલુ કર્યો છે, અને એમાં જ જીરું અને ગાર્લિકની પેસ્ટ એડ કરી અને એને ધીમા તાપે સાંતરીશ, એ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું। બસ હવે આટલું થાય એટલે ગેસ બંધ કરી અને 2-3 મિનિટ સુધી એને શેકાવા દઈશું બંધ ગેસે જ, અને થોડુંક ટેમ્પરેચર એનું ડાઉન થાય એટલે એમાં આપણે સંચર અને 3 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીને મિક્સ કરી લઈશું। હવે આ થોડું ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એમાં લાલ મરચું અને સંચર એડ કરીશું। થોડું ઠંડુ થશે અને પછી મરચું એડ કરીશું તો આપણું જે તરીનો કલર છે એ ખૂબ જ સરસ આવશે। હવે જુઓ આપણું આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તરી બનાવવા માટે મારે જેટલો મિશ્રણની જરૂર છે એટલું મિશ્રણ અંદર રાખીશ, અને બાકીનું જે વધારાની જે ચટણી છે એ હું સાઈડ પર લઈ લઈશ, અને જ્યારે પણ તરી બનાવીએ છીએ ત્યારે એ તરી આપણને ફટ દઈને પછી અંદર ખાલી લાલ મરચું અને પાણી એડ કરીને આપણે તરી બનાવી શકીએ છીએ। કેમ કે જો અત્યારથી જ બધા મિશ્રણની તરી બનાવી દઈશું તો પછી એ પાણીવાળી તરી વધારે સમય સ્ટોર નથી કરી શકાતી, તો હું એને બધાને સાઈડ પર કરી અને જેટલા જરૂર છે એટલું રાખી અને એવામાં તરી બનાવવા માટે પાણી અને લાલ મરચું અને સંચર એડ કરી દઈશ અને થોડું એને ઉકાળી લઈશ। અને આ રીતે બનાવેલી તરી અઠવાડિયા સુધી ફ્રીજમાં સારી રહે છે, અને પેલી જે આપણી ચટણી બનાવી એ ચટણીને 6 મહિના સુધી ફ્રીજમાં સાચવી શકાય છે, તો જ્યારે પણ તરી બનાવી હોય ત્યારે તમે આ પ્રોસેસ પછી કરી શકો છો। તમે જોઈ શકો છો આપણી આ તરીની કન્સિસ્ટન્સી આ રીતે રાખવી કે જેથી એ સેવસરમાં મિક્સ થઈ જાય, અને એમાં લસણની ફ્લેવર અને તીખાશ હોય છે જે આપણું સેવસરમાં આપણને જોઈએ છે। જો આપણી તરી ઉકળી રહી છે તમે એનો કલર જોઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે અને એકદમ તીખી અને લસણની ફ્લેવરવાળી તરી હોય છે। હવે આપણા વટાણા જે છે મીઠું અને હળદર નાખીને બાફી દીધા છે, આખો દાણો રહે થોડો એ રીતે એને બાફી લેવા। હવે ઉસળ બનાવવા માટે મેં પેનમાં ગેસ ચાલુ કરી અને પેનમાં 2 ટેબલસ્પૂન જેવું તેલ લીધું છે, એમાં હું 1/2 ટીસ્પૂન જેવું જીરું અને 1/4 ટીસ્પૂન હિંગનો વઘાર કરીશ। હવે એક મીડિયમ સાઈઝનો કાંદો ચોપ કરીને રાખ્યો છે, એને એડ કરી અને સાંતરી લઈશ। ઉસળમાં આપણે જ્યારે ઉસળનું મિશ્રણ બનાવીએ વટાણાનું ત્યારે એ બહુ તીખું ન રાખવું, કે એમાં બહુ ગાર્લિક કે લસણની ફ્લેવર એડ ના કરવી, એમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલી જ આદુ મરચાં અને 1/4 ટીસ્પૂન ગાર્લિકની પેસ્ટ એડ કરીશું। આ મિશ્રણ ખાલી ચટપટું બનાવવું અને ગરમ મસાલાની ફ્લેવરવાળું હોવું જોઈએ, જે લસણની ફ્લેવર જે છે અને જે તીખાશ જે છે એ આપણને તરીમાંથી મળી રહેશે। આ મિશ્રણ ખાલી આપણે ચટપટું બનાવવાનું છે અને ગરમ મસાલાની ફ્લેવરવાળું બનાવવાનું છે, તો આમાં તીખાશ સાચવીને એડ કરવી। હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, જેટલો કિચન કિંગ મસાલો એડ કરવો, આ બધાને મિક્સ કરી લઈશું સરસ રીતે, અને પછી આપણા જે વટાણા બોઇલ કરેલા છે એ આપણે એડ કરી લઈશું। ઉસળમાં ટમેટા નાખીને પણ ઘણા ઉસળ બનાવતા હોય છે, પણ એનો ટેસ્ટ એટલો સરસ નથી લાગતો, આપણે એમાં આમચૂર પાવડર એડ કરીશું, તે જેનાથી એનો સરસ ખૂબ જ સરસ ખાટો ટેસ્ટ આવતો હોય છે, તો આપણે આમચૂર પાવડર 1 ટેબલ સ્પૂન ભરીને લઈશું,
બહાર જે ઉસળ મળતું હોય છે એમાં ગરમ મસાલાની ફ્લેવર અને આમચૂર પાવડરની ખટાશ હોય છે, તો તમે આ રીતે બનાવશો તો તમારે બહાર મળતું ઉસળ જે હોય છે એવો ટેસ્ટ મળશે. પાણી એડ કરી અને એને લિક્વિડ જેવું થોડુંક કરી લેવું. જો વધારે થીક હશે તો તમે જ્યારે સેવ એડ કરીને ખાશો ત્યારે બહુ થીક થઈ જશે. હવે આપણામાં 1 ટેબલ સ્પૂન જેટલો સેવ ઉસળનો મસાલો એડ કરીશું. તમે ચાહો તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. અને 5 મિનિટ મેં એને ઉકળવા દીધું છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે ઉકળી ગયું છે, એનો કલર પણ આખો બદલાઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને અંદર ધાણા એડ કરીશું અને હવે સર્વ કરીશું. તમે જોઈ શકો છો એ ખૂબ જ લિક્વિડ છે, તો બસ એને આ રીતે લિક્વિડમાં જ રાખવું. હવે આપણે એને ઉપરથી આપણે જે તરી બનાવેલી છે એ તરી એડ કરીશું. અત્યારે હું 1 ટીસ્પૂન જેટલી એડ કરી રહી છું, પણ તમારે જે પ્રમાણે લસણ અને લસણની ફ્લેવર અને મરચાંની તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે ધાણા એડ કરીશું, ચોપ કરેલા ઓનિયન એડ કરીશું ઉપરથી 1-2 ટીસ્પૂન જેવા, તમે તમારી રિક્વાયર પ્રમાણે લઈ શકો છો. અત્યારે હું સેવ એડ કરી રહી છું, તમે જો ચેવડો પણ એડ કરવાનું ઈચ્છતા હોય તો પણ તમે ચેવડો પણ ઉપરથી એડ કરી શકો છો. અને મેં 2 પાઉં અને લસણની જે તરી બનાવી છે આપણે એ તરી જોડે સર્વ કરી રહી છું. તો તૈયાર છે આપણું સેવું.